અમે સાથે લઈને ચાલીએ છીએ, એ નીતિ મેજવાણા બે જૂથ પડ્યા અમે મને દેખાતા જ નહીં. તમે આજકાલના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીને તમને કંઈ ખબર નહીં, એ તમે અમને શીખવવા આપશો? લોકસભાની ચૂંટણીની તારીખોની ઘોષણા ગમે ત્યારે થઈ શકે છે, એવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 બેઠકમાંથી 22 બેઠકના ઉમેદવારના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. ત્યારે અત્યાર સુધી મહેસાણા લોકસભા બેઠકની ચર્ચા ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે. અત્યાર સુધી નામની ઘોષણા નથી કરવામાં આવી, પરંતુ વાકયુદ્ધ છે એ શરૂ થઈ ચૂક્યા છે. થોડા સમય પહેલાં જ નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આજકાલના આવેલા અમને શીખવવા આવે છે, અને આ સાથે જ પારકાઓની ખીચડી ખૂબ જ વાલી લાગે છે. કોના તરફ આ નીતિન પટેલનો ઇશારો હતો તે તો હજી સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ ઘણી બધી અટકળો વહેતી થઈ ગઈ છે. ત્યારથી લઈને અત્યાર સુધી અનેક નિવેદનો સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે ધારાસભ્ય કરશનભાઈનું પણ નિવેદન સામે આવ્યું છે અને વર્તો પ્રહાર નીતિન પટેલને તેમણે કર્યો છે. શું કહી રહ્યા છે, નિવેદનમાં શું એવું કહેવામાં આવ્યું છે જેને લઈને ગુજરાતની રાજનીતિમાં એકવાર ફરી ગરમાવો આવી ગયો છે, સાંભળીએ. ભાજપના બે જૂથ કડીમાં સદ નહીં, અમે સાથે લઈને ચાલીએ છીએ, એ નીતિ મેજવાણા બે જૂથ પડ્યા અમે મને દેખાતા જ નહીં. એ નીતિ મેજવાણા જોડતા હોય કે બે જૂથ હોય તો એમને ખબર. મેં ભરતભાઈનો વિરોધ કર્યો જ નહીં, કોઈનો વિરોધ નહીં કર્યો. અમે ઓગણીસને સહયોગ કરીને આપી હતી કે આ બેન પ્રમુખ ચાલે નહીં, એટલે મેં રજૂઆત કરી કે ભાઈ આ ઓગણીસની સહયોગ આવી છે તો કે આ બેન ગમે તે બીજાને બનાવો, એ મેં રજૂઆત કરી હતી પાર્લામેન્ટમાં. શીખવામાં તો એમને જોવાના ને એ જોવાના, હું તો કઈ શીખવામાં, હું તો હું શીખી બેઠેલો છું બધું. 1985 ભાજપમાં છું ને ભાજપમાં રહેવાનો છું. અને આ નીતિનભાઈ જે બોલે છે કે મેં કર્યું, મેં એમની શું કર્યું કહો, ભાજપની સરકારે કર્યું છે. જે કર્યું નગરપાલિકામાં એ ભાજપની સરકારે કર્યું છે. જે માર્કેટની યાદની ચૂંટણીની અંદર તો આવા ડખા પડેલા નથી, જેનો મેન્ડેટ આપ્યો હતો એને બધા જીતાડી દીધા છે. ના ના, અમે તો વિશેષ મારી મારી જાય તો હું તો સાહેબને પગે લાગું છું, બધું કરું છું, પણ સાહેબ આપણા હું ના જોવો એને એમને બોલાવવાનું બંધ કરી દીધા છે. હું નહીં બોલાવતો, હું પગે લાગુ પછી સાહેબ હું આપણે જોતા રહે તે પછી મેં બંધ કરી દીધું બોલાવવાનું. આવી નગરપાલિકા રજૂ કરતા તાર નહીં, નગરપાલિકા ચીફ ઓફિસરની ભાઈ તો નગરપાલિકા પ્રમુખની ચૂંટણી હતી, ત્યારથી આ રજૂઆત કરી એટલે ત્યારથી મારી રહી ગયા. હા, નગરપાલિકાના સભ્ય કીધું કે ભાઈ ઉઘડીજીની સહયોગ કરી મને આપ્યું હતું કે ભાઈ અરુણાબેન છે આ પ્રમુખ ચાલે એવા નહીં, બીજા ગમે તેને બનાવો, એટલે એમને વિચાર કે મારા અરુણાબેન બરાબર જ છે, એ એટલે નખો પડેલો છે. અમે ના ટિકિટો નીતિનભાઈ તો ભાઈ એ વખતે પાર્લામેન્ટની બહાર મળશે, નીતિભાઈ ટિકિટ અપાઈ છે, હું તો ના પાડું. પા તો અમે સાહેબને બહુ પગે લાગી હું ના જો, મેં બોલાવવાનું બંધ કર્યા છે. અમે તો કશું નહીં, કશું ચાલશે, ભાજપનું બધું એક જ છે, ગમે ત્યાં ટિકિટ આપ તો બે અમે જિલ્લા અમારી સીટ છે 30-35 હજાર લીડ આપીને અમે જીતાડી દઈશું, ગમે તેને કમલ લઈને આવે અમે જીતાડી દઈશું. ના કા હોય ના, અમને એવું લાગતું નહીં, મને નહીં એવું લાગતું, એમને જે લાગતું એ ખરું. અને આ વખતે ચૂંટણી મેં કીધું ભરતના કંઈક મદદ કરો, ભરત ના ચાલે લો, એટલે ભરત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં તમને કંઈ ખબર નહીં, એ તમે અમને શીખવવા આપશો? કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય. કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની, કોઈ પોલસનગીરી નહીં કરાવવાની, કોઈને એને નહીં કરી આપવાના, તટસ્થતાથી કામ કરવાનું. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.